ઝઘડિયાના સારસા ગામમાં પંચાયતની હદમાં સભ્યોના પતિએ લીઝ ધારક પાસેથી 50,000 રૂપિયા લીધો હોવાનો ચોંકાવનારો ઓડિયોએ ચકચાર જગાવી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતની હદમાં લીઝ ધારકો પાસેથી પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. અને આવો જ એક કિસ્સો ઝઘડિયાના સારસા ગ્રામ પંચાયતની હદમાં સભ્યોના પતિએ વિઝાગ પાસેથી 50,000 રૂપિયા લીધા હોવાનો ચોંકાવનારો ઓડિયોએ ભારે ચકચાર જગાવી છે, જેના પગલે ગ્રામજનોએ પંચાયતના હોદ્દેદારો રૂપિયાની લાલચમાં ગ્રામજનોના જીવનું જોખમ ઊભું કરતા હોવાના આક્ષેપ સાથે પંચાયત ઉપર હોબાળો મચાવતા પોલીસ કાફલો દોડી આવી અટકાયત કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ પણ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે. ઝઘડિયા તાલુકાના સારસા ગામે ભાજપા કાર્યકરની આગેવાની હેઠળ ગામની મહિલાઓ સહિત નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પંચાયત ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો. સારસા ગામ નજીક વહેતી મધુમતી ખાડીમાં આવેલ રેતીની લીઝ બાબતે વિવાદ સર્જાયો હતો. આ અંગે તલાટી લીઝ ધારક તેમજ પંચાયત અગ્રણીઓએ પત્રકારોને આપેલ નિવેદનમાં એકબીજાથી વિપરીત વાત રજૂ કરતા કોણ સાચું અને કોણ ખોટું તે બાબતે રહસ્ય સર્જાયું હતું. લીઝ ધારક શંકરભાઈ ભોઈના જણાવ્યા મુજબ પંચાયત હોદ્દેદારોએ રૂપિયા 1,00,000 માંગ્યા હતા, પરંતુ 50,000માં સોદો થયો હતો. શંકરભાઈ ભોઈ, હું સરસા લીઝ મારી મંજૂર થયેલી છે, સરકારથી આપેલી છે. એપ્રિલ ટુ માર્ચના ગ્રાન્ટના પૈસા જમા થાય છે. રોયલ્ટી ફાટે તો રોયલ્ટી નહીં ફાટે તો સરકારને અમારે આપવા પડે, બરાબર છે? આ વર્ષ મેં પાછો લીઝ ચાલુ કરવા આવ્યો તો અમારે એમ લાગ્યું કે ગામમાં અમારે કંઈ ને કંઈ પૂછવું તો પડે, એમને એમ તો ઉતરી નહીં જવાય, સલાહ તો થોડીક અમે મારે લેવી પડે કે એટલે અમે આવ્યા. તલાટી સાહેબને ફોન કર્યો, મેં પેલા જીગાભાઈને ફોન કર્યો, ફટેસિંગભાઈને ફોન કર્યો તો આવો એમ કે પરમદાર આવજો. એટલે બે દારા અગાડી મેં ફોન કર્યો તો 8 તારીખે પછી મિટિંગ કરતી તો હું 8 તારીખે આવ્યો, બરાબર છે? 8 તારીખે આવ્યો એટલે કીધું કે ભાઈ તમે શું આપો છો એમ કે પંચાયતમાં. હવે તમે કહી દો, મેં કહું શું આપો તો હું તો તમને મારી તો લીઝ કાયદેસરની છે, પણ ગામમાં બી કંઈ ફૂલની પાતરી આપણે સમજીને આપવા તૈયાર છે. ના ના, રસીદ બસીદ એવું કંઈ આપ્યું નથી. મેં 50,000 રૂપિયા આપ્યા. હવે જેટલા સભ્ય છે તેમ કે બધા સભ્ય ઊભા જ છે અહીંયા, બીજા કોઈ નથી એવું કીધું મને. હવે અત્યારે બધા 50 સભ્ય છે મને ખબર નહીં હતી એમ, બરોબર છે? એટલે મેં 50,000 રૂપિયા આપ્યા. 1,00,000નો પહેલા વાત થયેલી હતી, 75,000માં સોદો કર્યો છેલ્લે, કે 75 કરી આપે 1,00,000 કાંટા અમને જ 1,00,000 તમે આપો, લીજ તમે ચલવી લો, મેં એમ બી કીધું. તમે આપેલા છે એ હવે તલાટી સાહેબ હતા, જીગાભાઈ હતા, પેલા ફટેસિંગ હતા, અને 8-10 જણા હતા અંદર બીજાના. ના હા, ટોટલ પંચાયત બોડીને ટેબલ પર મેં આપેલા. હા, સારસા ગામ પંચાયતમાં આવે છે, તાલુકા ઝઘડિયા. નહીં નહીં, રસીદ બસીદ કોઈ મળ્યું નથી. નહીં નહીં, એવું કંઈ કહેવામાં નથી આવ્યું. ગામના કોઈ કાર્યમાં લેવાશે એવું કંઈ કહેવા? ના ના, એવું કંઈ નથી. બસ તલાટી સુરેશભાઈએ તેઓની આ બાબતે કંઈ પણ જાણતા નથી એમ જણાવ્યું હતું. આ ગામના તલાટી છે. સુરેશભાઈ ચંદુભાઈ પરમાર. સુરેશભાઈ, લીધા કે તમારો તો આક્ષેપ લગાવ્યો છે કે તમે પંચાયતના કોઈ વચ્ચે માણસને 50,000ની માંગણી કરી અને 50,000નું વિતરણ તમારી બોડીને વિતરણ કરવાનું છે, તમે શું કહેવા માંગો? તદ્દન વાત ખોટી છે, પંચાયત બોડી જાણે, બાકી આપણું તલાટી તરીકે નહોતું. એટલે પંચાયત બોડીને કંઈ વિતરણમાં મળેલું છે? હા, એ આપણને ખબર નથી. તો આ જે 50,000 આવ્યા છે એનો નથી લોકફાળામાં કે એવી કોઈ રસીદ આપ સાહેબ આપેલી? આપણી પાસે આવ્યા જ નથી ને, મારી પાસે આવ્યા જ નથી. તો એ લીઝ ધારકનું કહેવું એવું છે કે મેં 50,000 રૂપિયા આપેલા છે, તો એ વાતમાં તમે શું કહેવા માગો છો? 50,000 રૂપિયા કોના આપ્યા એ લીઝ ધારક જાણે. કોને આપ્યા એ તમને ખબર નથી. એના વિશે બીજું કંઈક તમે કહેવા માંગો છો? આ ગામ લોકો જે આક્ષેપ કરે છે તમારે? પંચાયત અગ્રણીના જણાવ્યા મુજબ 50,000 તેમની પાસે આવ્યા હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો, પરંતુ પંચાયતના સભ્યોને 50,000 રૂપિયા મળ્યા હોવાની વાત સ્વીકારી હતી. જીગ્નેશભાઈ, આ લીઝ ધારક છે શંકરભાઈ, એમણે તમારો આક્ષેપ લગાવ્યો છે કે તમે 50,000ની એમની કને ખંડણી માંગી છે, આ વિશે તમે શું કહેવા માંગો છો? ખંડણી નથી માંગી એ ભાઈ, સામે ચાલીને મને વારંવાર ફોન કર્યો, અમુક મિટિંગ કરી અને તમે દેશ આવી જજો. તમે જે 50,000 રૂપિયા લીધા અને 50,000 મેં નથી લીધા. દરેક જગ્યાએ ચાલતું જ હોય છે,
એને ઉપર તાલુકા લેવલના નેતાનું બી નામ લીધેલું છે અંદર, એની અંદર એ બી ઇન્વોલ્વ છે બરાબર, જે તાલુકાના ઉપપ્રમુખ છે. તમે પૈસા કેટલા લીધા એમની પાસેથી? એમની પાસેથી મેં કશું એક રૂપિયો લીધો નથી, એમને મને પૈસા આપ્યા નથી. પૈસા કોને આપ્યા એમને? એ મને નથી ખબર. કોલ રેકોર્ડિંગમાં 50,000 રૂપિયાની વાત કરવામાં આવે છે, 50,000 તમે પંચાયતની બોડીને વિતરણ કર્યા છે, કોને કોને આપ્યા તમે? આખી બોડીને વિતરણ થયેલા છે. કેટલા કેટલા વિતરણ કર્યા? 5,000. પંચાયત કચેરી ખાતે થયેલ હલ્લાબોલ બાબતે પોલીસની પણ દરમિયાનગીરી થઈ હતી. બાદમાં પંચાયત ઓફિસને તાળું મારીને બંધ કરવામાં આવ્યું હતું. લીઝ ધારક શંકરભાઈના જણાવ્યા મુજબ આ લીઝ કાયદેસર હતી તો પછી પૈસાની લેતી દેતીને વિવાદ કેમ સર્જાયો તે વાટે મોટું રહસ્ય સર્જાયેલું જણાય છે. ત્યારે સારસા ગામે મધુમતી ખાડીની રેતીની લીઝનો વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરશે એવા સંકેત હાલ તો દેખાઈ રહ્યા છે. જો કે લીઝ ધારક પાસેથી 50,000 રૂપિયા લેવાયા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ ગ્રામ પંચાયતના સભ્યો લીઝ ધારકો પાસેથી કઈ રીતે રૂપિયાનો કર્યો છે. ત્યારે ગ્રામ પંચાયતના સભ્યોએ 50,000માં હાથ ખખડાવ્યા હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. પરંતુ સાચા અર્થમાં 50,000 શું થયું તે સમગ્ર પ્રકરણ ઓડિયો ઉપરથી સાબિત થઈ રહ્યું છે. જુઓ આ વિડીયોમાં શું છે ચર્ચા વિચારના આ ઓડિયો, લીઝ ધારક અને ગ્રામ પંચાયતના સભ્યના પતિ વચ્ચે થયેલા સોદાનો ઓડિયો. જો કે સમગ્ર પ્રકરણમાં ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો મચતા પોલીસે દોડી આવી સૌ પ્રથમ મામલો ઠાળે પડે તેવા કોઈ સંકેત તો ન દેખાતા આખરે તલાટીને અટકાયત કરી ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે ગ્રામ પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ ગ્રામજનોના હિતમાં નહીં પરંતુ પોતાના હિતમાં કામ કરી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ગામની મહિલાઓએ ઘર વપરાશના પાણીના નિકાલ બાબતે ગટરો તેમજ અન્ય જરૂરી સુવિધાઓ આપવામાં પંચાયત નિષ્ફળ નીવડી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.